ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય ખરેખર બીજું કાંઈ નથી આ ઉપર ઋષિ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેય વચ્ચે સુંદર સંવાદ થયો હતો યાજ્ઞવલ્ક્ય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવા નિશ્ચય કર્યો તેથી પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને ખાથ્યાયનીને બોલાવીને કહ્યું મારે હવે સંન્યાસ લેવો છે તમારી વચ્ચે ઝઘડો ન થાય એટલે સર્વ સંપત્તિ તમને બંનેને સરખે ભાગે વહેંચી દઉં છું મૈત્રેય બ્રહ્મવાદીની હતી તેણે પૂછ્યું આ ધનથી હું મોક્ષ પામી શકીશ હું અમર થઈ શકીશ યાજ્ઞવલ્કેએ કહ્યું ધનથી કંઈ મોક્ષ મળી શકે ધનથી બીજા ભોગ પદાર્થો મળે એટલે તમે આનંદથી જીવી શકો મૈત્રય કહે જે ધનથી મોક્ષ ન મળે તે ધનને મારે શું કરવું તમે સઘળું ધન કાત્યાયનીને આપો યેનાહમ નામૃતા શ્યામ કિમહમ તે ન કુર્યામ જેનાથી હું અમૃત ન થાઉં તેવા સંસારના પદાર્થોને લઈને હું શું કરું મૈત્રેયને જિજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્ક્યે તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો મોક્ષના સાધન કયા યાજ્ઞવલ્ક્ય કહે મૈત્રેય ઘર પુત્ર સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે સુખને માટે પ્રિય લાગે છે બાકીમાં પ્રિય પણ પ્રિય તો આપણો આત્મા છે આત્મવય प्रियसां प्रियः नवा अरे पत्यु कामाय पतिः प्रियो भवत्यान् मनस्तु कामाय पतिः प्रियो भवति नवा अरे जायायां कामाय जाया प्रिया मनस्तु कामाय जाया प्रिया भवति नवा अरे पुत्राणा कामाय पुत्रः प्रिया भवन्तु આત્મનસ્તુ કામાં યા પુત્ર પ્રિયા ભવંતી પતિના ઉપર સ્ત્રીનો અધિક પ્રેમ હોય તે પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા માટે છે પતિને સ્ત્રી અધિક પ્રિય લાગે છે પણ પત્નીની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા માટે લાગે છે માતા પિતાનો પુત્ર ઉપર અધિક પ્રેમ હોય છે તે પણ પુત્રો માટે નહીં પણ પોતાને માટે જ પત્ની પતિને ચાહે છે કારણ પતિ તેનું ભરણ પોષણ કહે છે પતિ હશે તો મારું ભરણ પોષણ કરશે એ આશા એ પત્ની પતિને ચાહે છે નહીં કે પોતાનો પતિ છે એટલા માટે ચાહે છે પતિ પત્નીને ચાહે છે કારણ કે પત્ની તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એટલા માટે ચાહે છે નહીં કે તે ફક્ત પત્ની છે એટલા માટે માતા પિતા પુત્રોને ચાહે છે કારણ કે તેઓને આશા હોય છે કે પુત્રો મોટા થઈને તેઓનું ભરણ પોષણ કરશે તેઓને પાળશે નહીં કે તે પોતાના પુત્ર છે એટલા માટે મનુષ્ય મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી પણ સ્વાર્થ સાથે પ્રેમ કરે છે જે મનુષ્ય સ્વાર્થને કપટથી સ્નેહ કરે છે તે ક્યારે દગો કરશે તે કહેવાય નહીં પ્રહલાદજીએ કહ્યું અનેક જન્મોના અનુભવથી કહું છું કે સંસારમાં સાચી શાંતિ કોઈને નથી મળી અને પરિણામે એની શોધખોળમાં સૌએ પોતાના જીવન વિતાવી દીધા છે પ્રહલાદે સુંદર બોધ આપ્યો પર હિરણ કશ્યપુને આ ગમ્યું નહીં અને આ સાંભળી હિરણ કશ્યપુને ક્રોધ આવ્યો સંડા મર્કને ઠપકો આપ્યો તમે મારા બાળકને આવો બોધ આપ્યો આવું શિક્ષણ આપ્યું સંડા મર્ક કહે અમે કોઈ દિવસ આવો પાઠ આપ્યો નથી હો હિરણે કશ્યપુ કહ્યું જુઓ દેવો મારાથી ગભરાય છે તે સૂક્ષ્મરૂપ ધારણ કરી વિષ્ણુનો પ્રચાર કરે છે માટે સાવચેતી રાખું ત્યાંથી તેઓ જવા લાગ્યા રસ્તામાં સંડા મરકે પ્રહલાદને પૂછ્યું કે અમે આવું તને શીખવાડ્યું નથી તો તારા બાપુ આગળ આવું કેમ બોલ્યો ભાઈ પ્રહલાદજી કહે ગુરુજી કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી કે પરમાત્માને માર્ગે વળતો નથી સંત કૃપા વિના સત્સંગ વિના ભક્તિનો રંગ લાગતો નથી પ્રભુ કૃપા કરે તો ભક્તિનો રંગ લાગે છે થોડા સમય પછી એક દિવસ હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને ફરી પૂછ્યું બેટા પ્રહલાદ આટલા દિવસોમાં ગુરુ પાસેથી જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમાંથી મારી વાત શાંતિથી સંભળાવ હરિ ઓ